નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 2 કલ્લોલ ચોપડીમાં વિષય ગુજરાતી પર્યાવરણ, પાઠ 3 ભાગ 2. એક રવિવારે શ્રીકાંત, અક્ષય અને અક્ષયની બહેન રૂચા ત્રણેય પહોંચ્યા રૂપેશ કાકાના ઘરે. ટોય હાઉસમાં જો જુઓ ત્યાં રમકડા જ રમકડા, ચાવીવાળા, રિમાન્ટવાળા, તાળી પાડતા, કૂદકા મારતા, દિવાલ પર ચડતા, હવામાં ઉડતા, માથું હલાવતા, આંખો પટપટાવતા અનેક રમકડા જોઈને ત્રણેય બાળકો હરખાઈ ગયા. ટ્રેનથી રમે, રિમાન્ટથી રમે, ડિંગલીને રમાડે, ગાડી ચલાવે, રીંછને નવડાવે, ગલુડિયાને દોડાવે, રસોડામાં રસોઈ બનાવે, આમ અનેક રીતે બાળકોને આનંદ આનંદ કરવા લાગ્યા. તો જુઓ, એક દિવસ રવિવારની રજા આવી તો તે દિવસે શ્રીકાંત, અક્ષય અને અક્ષયની બહેન રૂચા ત્રણેય ક્યાં ગયા? રૂપેશ કાકાના ટોય હાઉસમાં. જઈને જોયું તો ત્યાં રમકડા જ રમકડા, અનેક પ્રકારના રમકડા હતા. રિમોટવાળા, તાળી પાડતા, કૂદકા મારતા, દિવાલ પર ચડતા, હવામાં ઉડતા, માથું હલાવતા, આંખો પટપટાવતા, અનેક બધા રમકડા જોઈ અને આ ત્રણે જણાએ ખૂબ આનંદમાં આવી ગયા. રૂચાએ તો શિક્ષક બનીને બધાએ રમકડાને ભણાવવા બેસાડી દીધા. બોલતું વાંદરું પણ ભણવા બેઠું. રૂચાબેન જેવું બોલે તેવું એ બોલે. પોતાના ચારા પાડ્યા એટલે બેને એને ક્લાસની બહાર ઊભું રાખી દીધું. બોલો, અક્ષયે સાપ સીડીની રમત શ્રીકાંત સાથે રમવાની ચાલુ કરી. બારી પાસે એ કબૂતર રૂચાએ જોયું, એ તો તેને લેવા દોડી. ત્યાં એક કબૂતર તો ઉડી ગયું અને એમને એમ કે રમકડું હશે, બધા હસી પડ્યા. રૂચા પણ ખૂબ હસી પડી. તો જુઓ, ઉપરના ફકડામાં અહીં અનેક પ્રકારના રમકડા આપ્યા છે અને ત્યાં ચિહ્ન આપ્યું છે. આ ચિહ્નને શું કહેવાય? અલ્પવિરામ. શું કહેવાય? અલ્પવિરામ. કે અલ્પવિરામ એટલે કે આના પછી હજી પણ થોડું બાકી છે. દાખલા તરીકે આપણે શાકભાજીના નામ લખતા હોય તો આપણે બટાકા લખ્યા, પરંતુ હજી બીજા શાકભાજી લખવાના બાકી છે. તેવી રીતના પક્ષીઓ, તો પક્ષીઓના નામ લખો, પરંતુ આપણે એક પક્ષીનું નામ લખ્યું પણ બીજા પક્ષી, દાખલા તરીકે આપણે પોપટ લખ્યું, મોર લખ્યું, પણ હજી બીજા પક્ષીઓ બાકી, એટલે તેને શું કહેવાય? અલ્પવિરામ. તો અહીં જુઓ, પાંખો પટપટાવતો, ટ્રેનમાં રમે, ઢીંગલીને રમાડે, વિમાનથી ગાડી ચલાવે, રીંછને નવડાવે. અહીં બધા ચિહ્નો આપ્યા છે. આ ચિહ્નોને શું કહેવાય? અલ્પવિરામ. નીચે રૂચાએ તો, રૂચા શું બની? શિક્ષક. શિક્ષક બની અને બધા રમકડાને શું કર્યું? ભણવા બેસાડી દીધા. તેમાંથી પેલું બોલતું વાંદરું હતું તેને બેસાડ્યું. રૂચાબેન જેવું બોલે તેવું તે વાંદરું બોલતું
હતું. તો રૂચાબેનના ચારા પાડવા લાગ્યું વાંદરું, એટલે રૂચાએ શું કર્યું, તે વાંદરાને ક્લાસની બહાર ઊભું કરી દીધું. અક્ષય અને શ્રીકાંત શાની રમત રમવા લાગ્યા, તો સાપ સીડીની. શાની રમવા લાગ્યા, સાપ સીડીની. એટલામાં રૂચાએ શું જોયું, તો બારીમાં એક કબૂતર જોયું. શું જોયું, એક કબૂતર. તે દોડી અને લેવા આવી, પણ આ કબૂતર ઉડી ગયું. તો રૂચાને થયું કે આ રમકડું હશે, પણ ના, આ તો કબૂતર હતું. તો બધા હસી પડ્યા. નીચે આપણે જવાબો લખવાના છે. તો જુઓ, ટોય હાઉસમાં કયા કયા રમકડા હતા, અહીં પ્રશ્નચિહ્ન હશે. તો આપણને નીચે લખવાનું છે જવાબ. તો કયા કયા રમકડા હતા, તો આપણે વાર્તામાં જોયું કે રીમાન્ડવાળા, ચાવીવાળા, તાળી પાડતા, કૂદકા મારતા, દિવાલ પર ચડતા અનેક રમકડા હતા. હવે પાના નંબર 30. અક્ષય અને શ્રીકાંત કઈ રમત રમતા હતા, તો આપણે વાર્તામાં જોયું. તો કઈ રમત રમતા હતા, તો અક્ષય અને શ્રીકાંત સાપ સીડીની રમત રમતા હતા. બોલતું વાંદરું જોઈને કોણે મોબાઈલ મૂકી દીધો, તો કોણે મૂકી દીધો, શ્રીકાંતે. અક્ષય કયું રમકડું ટોય હાઉસમાં મૂક્યું, તો અક્ષયે વિમાન ટોય હાઉસમાં મૂક્યું હતું. ટોય હાઉસમાં તમે કયું રમકડું મૂકવા આપશો, તો તમારે અનુમાન કરવાનું કે તમે કયું રમકડું રમવા આપશો, તે અહીં લખવાનું. તમે કોને કોને રમકડવા રમવા આપો છો, તમે પણ તમારા ભાઈબંધને કે નાના ભાઈ બહેનને રમવા આપતા હશો, તે તમારે લખવાનું. તમને રૂપેશ કાકાના ટોય હાઉસમાંથી કયું રમકડું લેવું ગમશે, તો રૂપેશ કાકાના ટોય હાઉસમાં તો ઘણા બધા રમકડા હતા, તો એ રમકડામાંથી તમને સૌથી વધારે ગમતું હોય તે રમકડું તમારે અહીં લખવાનું. તો અહીં પાના નંબર 31 પર જુઓ. વાંચો સાચું કે ખોટું અને તે લખો. રૂપેશ કાકાને બાળકો ગમતા ન હતા, તો આપણે વાર્તામાં જોયું કે રૂપેશ કાકાને બાળકો ગમતા હતા, તો આ વાક્ય છે એ ખોટું છે, તો અહીં ખોટું કરવાનું. બીજા નંબરે, રૂચાને શિક્ષક રમવું ગમતું હતું, તો સાચું. રૂચાને તો શિક્ષક રમવું ગમતું હતું. ત્રીજા નંબરે, અક્ષય આખો દિવસ મોબાઈલથી જ રમતો હતો, તો સાચું કે ખોટું, સાચું. શ્રીકાંત ગાતું ગલુડિયું લાવ્યો, તો ગલુડિયું લાવ્યું તું કે પોપટ લાવે, તો ગળથોલિયા મારતો શું લાવ્યો, તો વાંદરો, તો આ ખોટું આવશે. કબૂતર રમકડાનું હતું, તો ભાઈ આ કબૂતર હતું બારી પાસે. રૂચા પકડવા ગઈ ત્યારે કબૂતર ઉડી ગયું હતું, તો અહીંયા શું લખ્યું છે, કબૂતર રમકડાનું હતું. તો શું આવશે, સાચું કે ખોટું, ખોટું. કબૂતર રમકડાનું નહોતું, એ તો જ્યારે રૂચા પકડવા ગઈ એટલે તે ઉડી ગયું હતું. હવે પાના નંબર 32. પાના નંબર 32માં જુઓ અહીં શું આપેલું છે,
અહીં ઘણા બધા રમકડા આપેલા છે અને જુઓ આ રમકડા શાનાથી બનાવ્યા છે તો આ રમકડા એ માટીથી બનાવ્યા છે આમ ઘણા બધા રમકડા એવા છે કે જે કલરિંગ માટી મળે છે તે માટીથી બનાવ્યા છે અને આ શાકભાજીના રમકડા છે શાના રમકડા છે શાકભાજીના તો જુઓ રીંગણ ભટ્ટા ભીંડા જોઈ અનેક પ્રકારના રમકડા બનાવ્યા છે તો તમારે પણ ઘરે માટીથી આવા રમકડા બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ અને તમને જે શાકભાજી વધારે ગમતું હોય તેવા રમકડા તમારે માટીથી બનાવવાના તો તમને હવે હું તમને હોમવર્ક આપું હોમવર્કમાં પાના નંબર 30 પર જુઓ પ્રશ્નોના જવાબો આપ્યા છે તો એ પ્રશ્નો અને જવાબો તમારે નોટમાં લખવાના બીજું પાના નંબર 31 પર 5 વાક્યો આપ્યા છે સાચા કે ખોટા તો આ વાક્યો પણ તમારે નોટમાં લખી અને તૈયાર કરવા અને ત્રીજા નંબરે શાકભાજીના નામ શાકભાજીના નામ તમારે નોટમાં લખવાના તો સૌ પ્રથમ પ્રશ્નોના જવાબો પછી સાચા ખોટા અને શાકભાજીના નામ આ ત્રણેય વસ્તુ તમારે નોટમાં લખી અને તૈયાર કરવાનું અસ્તું